કોઈપણ એસ્ટ્રોલોજર પાસે જાઓ અને ચંદ્રના નામે તમને ચંદ્રના નામે તમને એવું વિધાન કરવાનું કહેવા તમને એમ કે તમારો ચંદ્ર નવળો છે ચંદ્રનો પ્રોબ્લેમ છે તો કંઈ જ કરતા નહીં કોઈ વિધિ વિધાનમાં પડતા નહીં કોઈ વિધાનમાં પડતા નહીં માત્ર સોમવારે ઠંડુ દૂધ પીવાથી તમારો ચંદ્ર કંટ્રોલ થાય છે કોઈપણની કોઈ પણ વ્યક્તિ પાસે પૂજા પાઠ વિધિ વિધાન કરાવવા જવાની જરૂર નથી માત્ર સોમવારે ઠંડુ દૂધ પીવાથી તમારો ચંદ્ર કંટ્રોલ થાય છે મંગળનો પ્રોબ્લેમ હોય દીકરીઓની વાત આવે છે ને ત્યારે આપણે તરત વાત આવે છે કે ભાઈ ફલાણાની દીકરી માંગલિક છે કે ફલાણાનો દીકરો માંગલિક છે તમને ખબર છે આપણે બેઠેલા દુનિયાના પિસ્તાલીસ ટકા એટલે જે લોકો કુંડળીમાં માને છે એના પિસ્તાલીસ ટકા લોકો માંગલિક હોય છે તો જેને મંગળ હોય ને એવી વ્યક્તિને કોઈ પણ વિધિ વિધાનમાં પડવાની જરૂર નથી જેને મંગળ છે એવી વ્યક્તિને કોઈપણ વિધિવિધાનમાં પડવાની જરૂર નથી ઉપવાસ કરવાની જરૂર નથી દરરોજ પાંચથી છ વખત આંખોમાં પાણી છાંટશો ને તો તમારો મંગળ કંટ્રોલ થઈ જશે જેને બુધનો પ્રોબ્લેમ છે બુધનો પ્રોબ્લેમ સ્કિનનો પ્રોબ્લેમ આપે બુધનો પ્રોબ્લેમ તમને સ્કિન સ્કિનના પ્રોબ્લેમ આપે પિગમેન્ટેશન છે ખીલ છે તો જેને બુધનો પ્રોબ્લેમ છે એવી વ્યક્તિએ કંઈ જ કરવાની જરૂર નથી દર બુધવારે સૂતા પહેલાં એક ટીપું તેલનું નાભીમાં મૂકવાથી એના જીવનમાં ક્યારેય બુધ નડશે નહીં એક ટીપું સુગંધી તેલનું ઘી નહીં નાખવાનું ઘી ક્યારેય નહીં નાખવાનું ઘી છે ને ક્યારેક બેટ્સમેન મારી શકે છે તો એક ટીપુ કોપરેલનું તમે તમારી નાભીમાં મૂકશો તો તમારો બુધ કંટ્રોલ થશે ગુરુનો પ્રોબ્લેમ હોય ગુરુ શરીર વધારે ગુરુ શરીર વધારે ખાસ કરીને દીકરીઓએ ક્યારેય ગુરુ નહીં પહેરવાના દીકરીઓ ગુરુ પહેરે એટલે શરીર વધે મને કોઈક કોઈક સાહેબે એવું કીધું હતું કે ના ના એવું ના હોય ગુરુ તો કે અમે બધાય પહેરીએ છીએ પણ ગુરુની સાઇઝ હોય છે નવ કેરેટથી વધારે પહેરવો જોઈએ નથી પહેરતા બીજી એક વાત આ ખાસ યાદ રાખજો બહુ બધા લોકોને મેં જોયા છે જેણે વીટીઓ પહેરીને ક્યારેય કાઢતા નથી પણ રાત્રે સૂતા પહેલાં તમારા શરીર ઉપર કંઈ પણ વસ્તુ ન હોવી જોઈએ દરેક વસ્તુ કાઢીને સુવા જોઈએ કારણ કે એવરીથિંગ એક્સેસ ઇઝ પોઈઝન જો તમે તમારો ફોન ચાર્જ કરો છો ચાર્જ થઈ ગયા પછી જો પ્લગમાં હોય તો બ્લાસ્ટ થાય તો કોઈ પણ ગ્રહ રાત્રે સૂતી વખતે કાઢવો જોઈએ તો ગુરુનો પ્રોબ્લેમ હોય તો કંઈ જ કરવાની જરૂર નથી ગુરુનો નંગ પહેરવાની જરૂર નથી માત્ર ગરમ પાણી પીશો તો તમારું ગુરુ કંટ્રોલ થઈ જશે શુક્રનો પ્રોબ્લેમ હોય બાળકોનો પ્રોબ્લેમ હોય તો કંઈ કરવાની જરૂર નથી દર શુક્રવારે એક કપ દૂધની અંદર એક ચમચી મધ નાખીને પીવાથી એક ચમચી મધ નાખીને પીવાથી તમારો શુક્ર પાવરફુલ થાય છે જૈનોને મધ વાપરવાની મનાઈ હોય છે તો એવી વ્યક્તિએ ગોળનું પાણી પીવું જોઈએ શનિનો પ્રોબ્લેમ હોય હવે જ્યારે શનિ બદલાશે ને શનિ એ આળસુ ગ્રહ છે અઢી વર્ષે એક ઘરમાંથી બીજા ઘરમાં જાય શનિ બદલાય એટલે અમારી દુકાનો ચાલુ થાય શનિના નામે અમે મજા કરીએ તો જેને શનિનો પ્રોબ્લેમ હોય ઘણા બધા લોકોને શનિનો પ્રોબ્લેમ હોય છે શનિ ક્યારેય કોઈને તકલીફ આપતો નથી સાંભળજો શનિ આધ્યાત્મિક ગ્રહ છે શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે રેગ્યુલર રેગ્યુલારિટીમાં માનનારો ગ્રહ છે તમારું જીવન જો તમે રેગ્યુલર જીવશો શનિ ક્યારેય તકલીફ નહીં આપે શનિથી મુક્તિ મેળવવા માટે કંઈ જ કરવાની જરૂર નથી બે ટાઈમ ટૂથબ્રશ કરવાથી શનિ નડતો નથી બજાવતા લ્યા હવે આ બાપુને એવું થયું હશે કે શનિને ટૂથબ્રશને શું લેવા દેવા થાય જ ને એટલે એટલે મને ખબર હોય ને તો બધા જ ગ્રહો આપણા શરીરમાં બધા જ ગ્રહો આપણા શરીરના પર્ટિક્યુલર અંગો વડે જ અસર કરે છે મંગળ આંખો વડે અસર કરે કેમ ખબર છે કોઈ એક વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય એનો હાથ જોઈને નહીં ખબર પડે કે આને ગુસ્સો આવ્યો છે માત્ર આંખો જોઈને જ ખબર પડશે એને ગુસ્સો આવ્યો છે અને ગુસ્સો કંટ્રોલ કરવા માટે શું કરવાનું આંખમાં પાણી છાંટવાના એવી રીતે શનિ તમારા શરીરમાં દાંત વડે જ અંદર ઘૂસે છે અને જ્યારે શનિ તમારા શરીરમાં આવે ને સાહેબ તો તમારી અંદર લેઝીનેસ આળસ શરૂ થઈ જાય માટે બે ટાઈમ ટૂથબ્રશ કરવાથી શનિ નડતો નથી અને સૂર્યને પાણી નહીં ચડાવવાનું તમારે સૂર્યની એનર્જી મેળવવાથી તમારું શરીર સારું રહે છે રાહુનો પ્રોબ્લેમ હોય તો દર બુધવારે એક કપ દૂધની અંદર એક ચમચી હળદર નાખીને પીવાથી રાહુ કંટ્રોલ થાય છે અને કેતુનો પ્રોબ્લેમ હોય તો કેળા ખાઓ અને કેળા ખવડાવો જય માતાજી